હવે આગળ વાત કરીએ તો દીવના વળાંકબારા ખાતે ફાઈબરની માછીમાર બોટમાં આગ લાગતા અફડાતફડી મચી જવા પામી હતી. સંઘ પ્રદેશ દીવના વળાંકબારાની ખારવા વાડફીસર મેન જેટી ઉપર બંદર કાંઠે જેટી ઉપર ચઢાવેલી ચોપર કામ કરવા માટે રમેશ ભગવાનની માલિકીની મંગલમ નામની ફાઈબરની માછીમારી બોટ નંબર DD02 1842માં આગ લાગતા અફડાતફડી મચી ગઈ હતી. બોટમાં ફક્ત ભંડારી જ હાજર હતો. ટંડેલ અને ખલાસીઓ વીજ વાયર માપવાનું કામ કરવા ગયા હતા. બોટની અંદર ભોય તરિયામાં આગળના મોરામાં કોઈ કારણસર શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા માછીમારોએ દીવ ફાયર બ્રિગેડને જાણ કરીને પાણીની ટેન્કરો દ્વારા આગને કાબૂ કરવાની કોશિશ કરી હતી, પણ આગે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા દીવ ફાયર બ્રિગેડ વિભાગે બ્રિગેડ કોલ જાહેર કરતા દીવ ફાયર બ્રિગેડની 3 ગાડી અને ઉના નગરપાલિકાની 2 ગાડીઓ આગને કાબુ કરવા મદદે બોલાવવામાં આવી હતી. બોટની અંદર 2000 લિટર ડીઝલનો ટાંકો હોવાથી આસપાસ બીજી ફાઈબરની માછીમારી બોટો હોવાના કારણે આગ વધુ પ્રસરીને મોટું નુકસાન કરી શકે તેમ હોય, જેના પગલે આગને કાબુ કરવા માટે બોટની અંદર ફાયર બ્રિગેડના જવાનો સિલિન્ડરના બાટલાની મદદથી આગને કાબુ કરવા કોશિશ કરી હતી. તો બીજી તરફ દીવ જિલ્લા પંચાયત પ્રમુખ અમૃતાબેન અમૃતલાલ બામણિયાએ ઉનાના ધારાસભ્ય KC રાઠોડનો સંપર્ક કરતા તેઓએ આગને કાબુમાં લેવા માટે સમયસર 2 ફાયર ટેન્ક ઉનાથી દીવ મોકલે. આગ લાગેલી બોટની આજુબાજુની માછીમારીની ફાઈબર બોટોને માછીમારોએ સ્વખર્ચે ક્રેન દ્વારા ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. પ્રથમ દ્રષ્ટિએ આગનું કારણ શોર્ટ સર્કિટ જાણવા મળેલ છે. આગની જાણ દીવ કલેક્ટરને થતાં દીવ SP મણિભૂષણસિંહ, ડેપ્યુટી કલેક્ટર તથા અધિક જિલ્લા કલેક્ટર ડોક્ટર વિવેકકુમાર, DY SP મનસ્વી જૈન, મામલતદાર ધર્મેશ દમણિયા, દીવ જિલ્લા પંચાયત પ્રમુખ અમૃતાબેન બામણિયા, ગ્રામ પંચાયતના સરપંચો તથા સભ્યો તેમજ બોટ એસોસિએશનના સભ્યો તેમજ આપદા મિત્રોની રેસ્ક્યુ ટીમ અને મોટી સંખ્યામાં માછીમારો ઘટનાસ્થળે આવી આગને કાબૂમાં લેવાની કાર્યવાહીમાં મદદરૂપ થયા હતા. આ ઘટનામાં એક માછીમાર અશ્વિન કાનજી સોલંકી આગને કાબૂમાં લેવાની મદદ કરવા જતા દાજીને ઘાયલ થયો હતો. તેમને વણાકબારા સરકારી હોસ્પિટલમાં સારવાર આપી ઘરે રજા આપી રવાના કરવામાં આવ્યો. આગને સમયસર કાબૂમાં લેવાની કાર્યવાહીમાં દીવ ફાયર બ્રિગેડ અને માછીમારોની મદદ મળતા મોટું જાનહાનીનું નુકસાન ટળ્યું હતું. પણ બોટના માલિકને આ ફાઈબર બોટ ફક્ત બહારથી સારી દેખાય છે, પરંતુ અંદરથી ટોટલ લોસ થઈ ગયેલ છે અને લાખો રૂપિયાનું આર્થિક નુકસાન થયું છે. માછીમારોએ સરકાર પાસે માંગ કરી છે કે અમારા પરિવાર માટે રોજીરોટી કમાવાનું સાધન આગમાં સીનવાઈ જતા સરકાર અમને કોઈ આર્થિક સહાય કરે જેથી પરિવારનું ગુજરાન ચલાવી શકાય. બોટ માલિક અને તેમનો પરિવાર આ આગની ઘટનાથી આઘાતમાં છે અને પરિવારની મહિલાઓ હૃદયફાળ રુદન કરીને ભગવાન અને સરકાર પાસે પ્રાર્થના કરીને યોગ્ય આર્થિક સહાય કરે તેવી માંગ કરી રહેલ છે. મીનાક્ષી ગઢવી, JDSTV, દીવ. સ્વાકો આયુર્વેદિક ઓલ નેચરલ ઓલ હર્બલ નો ટોક્સિસ પ્રોડક્ટ. ઘૂંટણના દુખાવા માટે સ્વાકો તેલ, ઘૂંટણના દુખાવા માટેનું શ્રેષ્ઠ આયુર્વેદિક સ્વાકો તેલ. આમળા માટીનું સ્વાકો તેલ લગાવવાથી ઝડપથી વાળમાં ફરક જોવા મળે છે, સફેદ થતા અટકાવે છે, ખોડો થતો રોકે છે. સ્વાકો આયુર્વેદિક પેઇન રિલીફ સ્પ્રે. સ્વાકો આયુર્વેદિક પેઇન રિલીફ સ્પ્રે જે સાંધાનો દુખાવો, ઘૂંટણનો દુખાવો, પેટનો દુખાવો, ખભાનો દુખાવો, સ્નાયુ તાણ, મચકોળ તથા સાઇટિકા જેવા દુખાવામાં રાહત આપે છે. સ્વાકો આયુર્વેદિક કુલ તેલ જે સ્વાકો આયુર્વેદિક કુલ તેલ જે બહારની ચમકીલા બનાવે છે, તેલની માલિશ કરવાથી ઠંડક પડે છે, ઊંઘ સારી આવે છે, માથા ઉપરની ચામડીને પોષણ આપે છે, માથાનું રોજિંદા માનસિક તાણ દૂર કરી આપે છે અને સ્ફૂર્તિ આપે છે. સ્વાકો કોલ્ડ રબ આયુર્વેદિક શરદી, કફ, ગળાની ખરાશ, બંધ નાક, સરદર્દ, શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણોમાં એકદમ અસરકારક છે. સ્વાકો પેઇન રિલીફ ઓઇન્ટમેન્ટ માથાનો દુખાવો, આધા શીશી, સાંધા કે ગાઉટના દુખાવામાં મદદ કરે છે. સ્નાયુના જકડાઈ જતા તથા મચકોડ વગેરે પીડા માટે તુરંત રાહત આપે છે. સ્વાકો ઇન્હેલર આયુર્વેદિક નાકનું બંધ થવું, શ્વાસમાં રાહત અપાવે છે. સ્વાકો બદામ આયુર્વેદિક તેલ ઉપયોગ કરવાથી વાળ તૂટવાની સંભાવના ઓછી થાય છે, વાળની પુનઃવૃદ્ધિને પ્રોત્સાહન આપે છે, વાળને પાતળા થવામાં ઘટાડો કરે છે. સ્વાકો આયુર્વેદિક બોડી પાવડર ચામડી માટે ફાયદાકારક અને નેચરલ હર્બલ શરીર પર છાંટવાનો પાવડર છે. બેક્ટેરિયાના ઇન્ફેક્શનથી બચાવે છે. પાવડર છાંટવાથી ઠંડક અનુભવાય છે.
સ્વાકો આયુર્વેદિક પ્રોડક્ટ્સ આચાર્ય મેડિકલ LNP કંપનીની દરેક પ્રોડક્ટ્સ નજીકના મેડિકલ સ્ટોર પર ઉપલબ્ધ છે.